Swaminarayan, welcome to the virtual lecture series of Construction Technology. Today is our lecture number 26. Let's start. In previous lecture, we have gone through the SLR machinery, in which we have number of types of SLR machinery have discussed. The third one was SLR quarry faced, SLR chamfered, SLR block in course, and SLR facing. Also, joints in stone masonry we have discussed. Okay, now in today's lecture we will gonna through comparison of brick masonry and stone masonry, precast concrete block, and advantages of hollow concrete block masonry. It like a બ્રિક મેસનરી અને સ્ટોન મેસનરીમાં મેજર કયા કમ્પેરિઝનના ટોપિક્સ છે એ જોઈશું. પછી પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક્સ, ઓકે, મેસનરીનો જ એક ટાઈપ છે કે જેમાં આપણે કોન્ક્રીટના ઓલરેડી પ્રિપેર કરેલા બ્લોક્સને યુઝ કરીએ છીએ. પછી એના શું એડવાન્ટેજીસ છે જ્યારે આપણે હોલો કોન્ક્રીટ બ્લોક યુઝ કરીએ છીએ ત્યારે. ઓકે, પહેલાં તો જોઈએ કે કમ્પેરિઝન ઓફ બ્રિક મેસનરી અને સ્ટોન મેસનરીમાં પોઈન્ટ્સ ઇન ફેવર ઓફ બ્રિક મેસનરી, એટલે કે બ્રિક મેસનરીના કયા કયા ફાયદા છે. એક તો એવી જગ્યા પર કે જ્યાં પુષ્કળ માટી હોય છે ત્યાં પથ્થરો સરળતાથી મળતા નથી, ત્યારે ઈંટ ચડતર સસ્તી થાય છે. એટલે કે જે કન્ડિશનમાં આપણને હિલ સ્ટેશન નથી મળતા, પર્વતો નથી મળતા, બરાબર, તો અને પ્લેન મળે છે, સપાટી આપણી કેવી છે, સપાટ જમીન છે, તો એ કન્ડિશનમાં આપણને માટી વધારે પ્રમાણમાં મળશે ઇન કેસ ઓફ પથ્થર, બરાબર. પથ્થર કરતાં માટી વધારે પ્રમાણમાં મળે, એ જગ્યાએ આપણે શું કરીએ છીએ, ઈંટોનું ચણતર કરીએ છીએ. ઈંટ ચણતર બાંધકામ માટે કુશળ મજૂરની જરૂર પડે છે. ઓછી કુશળ જરૂર મજૂર હોય ને તો પણ આપણને એ કામ આપણું થઈ શકે છે. ઈંટોને સરળતાથી ઉપાડી શકાય છે અને પ્રશિક્ષણ ઉપકરણની જરૂર પડતી નથી. ઇઝીલી આપણે હેન્ડલ કરી શકીએ એવું હોય છે, બરાબર. તમે જોયું જશે કે લેબર કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઈંટોને પોતાના હેડ ઉપર ટ્રાન્સફર કરતા હોય છે. પથ્થરના કામ કરતાં ઈંટના કામના કિસ્સામાં મોર્ટાર સાંધા પાતળા હોય છે, એટલે અહીંયા આગળ આપણને મોર્ટારની પણ ઓછી રિક્વાયરમેન્ટ હોય છે, બરાબર. એના કારણે ઇકોનોમિકલ પણ પડે છે. ઈંટકામ વધુ ટકાઉ અને સસ્તું બનાવે છે, બરાબર. સાદા સપાટી પ્રાપ્ત થવાને કારણે ઈંટકામના પ્લાસ્ટરની જાડાઈ પથ્થરના કામ કરતાં ઘણી ઓછી હોય છે. સપાટ હોય છે એની જ્યારે સરફેસ આપણે દિવાલ ચણી લીધી એટલે બહારથી આપણને જે દેખાતું હોય કેવું હોય, એકદમ ક્લીન હોય, બરાબર. એટલે એના પર ઇઝીલી આપણે પ્લાસ્ટર વર્ક કરી શકતા હોય છે, કે જે પથ્થરમાં કરવું વધારે હાર્ડ છે. ઓકે, અગેન એટ પ્લેસીસ વેર ધેર ઇઝ અ પ્લેન્ટી ઓફ ક્લે બટ સ્ટોન્સ આર નોટ ઇઝીલી અવેલેબલ, બ્રિક મેસનરી બીકમ્સ ચીપર. ઓકે, એ કન્ડિશનમાં આપણે બ્રિક મેસનરી યુઝ કર્યો છે. ઓલ્સો બ્રિક મેસનરી કન્સ્ટ્રક્શન રિક્વાયર્સ લેસ સ્કિલ્ડ લેબર. બ્રિક્સ કેન બી લિફ્ટેડ ઇઝીલી એન્ડ ડુ નોટ રિક્વાયર લિફ્ટિંગ ડિવાઇસીસ. ધ મોટર જોઇન્ટ્સ આર થીનર ઇન કેસ ઓફ બ્રિક વર્ક દેન ધ સ્ટોન વર્ક. ધીસ મેક્સ ધ બ્રિક વર્ક મોર ડ્યુરેબલ એન્ડ ચીપર. બિકોઝ ઓફ પ્લેન સરફેસ ઓપ્ટેન ધ થિકનેસ ઓફ પ્લાસ્ટર ઇન બ્રિક વર્ક ઇઝ મચ લેસ દેન ઇન સ્ટોન વર્ક. આગળ જોઈએ, ઈંટો નિયમિત આકાર અને કદની હોય છે, આને કારણે યોગ્ય બોન્ડ મેળવી શકાય છે. એટલે આપણે જે ટાઈપનું બોન્ડિંગ કરવું હોય એ ટાઈપની અલગ અલગ પેટર્નમાં બોન્ડિંગ ઇઝીલી કરી શકીએ છીએ. પથ્થર અને બંધન જાળવવા માટે ડ્રેસિંગની જરૂર પડે છે, બરાબર. એને પ્રોપર બોન્ડિંગ આપવા માટે શું કરવું પડે, ડ્રેસિંગ કરવું પડે. ડ્રેસિંગ એટલે કે એને થોડાક કટિંગ કરવા પડે એજીસ પરથી. ઈંટો પથ્થર કરતાં અગ્નિ પ્રત્યે વધુ સારી પ્રતિકારકતા આપે છે. પથ્થરોમાં ઇઝીલી શું થશે, એની બોન્ડિંગ તૂટી જશે, જ્યારે ઈંટોમાં એવું થશે નહીં. પથ્થરની ચણતર કરતાં ઈંટોની ચણતરમાં જોડાણોનું નિર્માણ અને ખુલવાનું સરળ છે, બરાબર. ઈંટોને વાતાવરણીય એજન્ટોની ક્રિયા પથ્થરો કરતાં ઓછી હોય છે. જે એટમોસ્ફિયરિક એજન્ટ્સ છે, જેમ કે કોઈ કેમિકલ્સ હવામાં સ્પ્રેડ થઈ ગયું છે, તો એ કન્ડિશનમાં ઈંટો જલ્દી રિએક્ટ નહીં કરે, જ્યાં પથ્થરો જલ્દી રિએક્ટ કરી દે છે. જેમ કે તમને યાદ છે કે એસિડ રેન થયો, તેના કારણે જે માર્બલ્સ છે
એ ક્યાં થઈ જાય છે? યલોઇશ થઈ જાય છે, જેમ કે તાજમહેલમાં થયું હતું એવી રીતે. નાની જાડાની ઈંટની દિવાલો 10 સેન્ટીમીટર અથવા 20 સેન્ટીમીટર સરળતાથી બાંધી શકાય છે, પરંતુ પથ્થરની ચણતરમાં 30 સેમેથી ઓછી જાડાની દિવાલો બનાવવી મુશ્કેલ છે. બીકોઝ એનાથી ઓછું આપણે કરવા જઈએ તો શું થશે, સ્ટોન્સમાં ક્રેક આવી જાય. એટલે આપણે મિનિમમ થિકનેસ કેટલી હોય છે એની? 30 સેન્ટીમીટર. જ્યારે આપણે પાતળી દિવાલ એટલે કે પાર્ટીશન વોલ્સ કરવી હોય ત્યારે આપણે ઈંટોને યુઝ કરી શકીએ છીએ, બીકોઝ એ 10 સેન્ટીમીટર પણ કરી શકીએ અને 20 સેન્ટીમીટરની થિકનેસમાં પણ બાંધી શકીએ છીએ. અગેન, બ્રિક્સ આર ઓફ રેગ્યુલર શેપ એન્ડ સાઇઝ ડ્યુ ટુ ધીસ પ્રોપર બોન્ડ કેન બી ઓપ્ટેન્ડ. સ્ટોન્સ રિક્વાયર ડ્રેસિંગ ફોર મેન્ટેનિંગ ઓફ બોન્ડ, બરાબર. ડ્રેસિંગ્સ આર રિક્વાયર ફોર ધ સ્ટોન્સ. બ્રિક ઓફ ફોર બેટર રેઝિસ્ટન્સ ટુ ફાયર ધેન ધ સ્ટોન્સ. ધ કન્સ્ટ્રક્શન ઓફ કનેક્શન્સ એન્ડ ઓપનિંગ્સ ઇન બ્રિક મેસનરી ઇઝ ઇઝિયર ધેન ઇન સ્ટોન મેસનરી. ઓલવેઝ કનેક્શન્સ એન્ડ ઓપનિંગ વી કેન ડુ પ્રોવાઈડ ઇઝિયર ઇન બ્રિક મેસનરી રાધર ધેન ઇન સ્ટોન મેસનરી. ધ એક્શન ઓફ એટમોસ્ફિયરિક એજન્ટ્સ ઓન બ્રિક્સ ઇઝ લેઝર ધેન ધ સ્ટોન્સ. એઝ આઈ હેવ ડિસ્કસ્ડ દેટ એટમોસ્ફિયરિક એજન્ટ લાઈક NO2 ગેસીસ, ઓકે, ઇટ અફેક્ટ્સ મોર ઓન સ્ટોન્સ રાધર ધેન ઓન બ્રિક્સ. ધ બ્રિક વોલ્સ ઓફ સ્મોલ થિકનેસ સે 10 સેન્ટીમીટર ઓર 20 સેન્ટીમીટર કેન બી ઇઝીલી કન્સ્ટ્રક્ટેડ, બટ ઇન કેસ ઓફ સ્ટોન મેસનરી ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ધેટ મચ થીનર વોલ, ઓકે. સો ઇટ રિક્વાયર્સ એટલીસ્ટ 30 સેન્ટીમીટર ઓફ ધી થિકનેસ, મિનિમમ થિકનેસ. ઓકે, હવે પોઈન્ટ્સ ઇન ફેવર ઓફ સ્ટોન મેસનરી. આપણે બ્રિક મેસનરીના ફેવરમાં જોયું, હવે જોઈએ સ્ટોન મેસનરીના ફેવરમાં. એટલે પથ્થરની ચણતર એ જ દિવાલની જાડાઈના ઈંટ ચણતરને મજબૂત છે, બરાબર. જે આપણે સ્ટોન મેસનરી કરીએ છીએ એ કેવું છે, એની થિકનેસના કારણે એ વધારે મજબૂત છે. પથ્થરો ઉપલબ્ધ છે તે સ્થળોએ સસ્તી છે, જ્યાં આગળ આપણે સ્ટોન ઇઝીલી અવેલેબલ છે ત્યાં આગળ એ સસ્તું થાય છે. પથ્થરની ચણતરનું જીવન ઈંટની ચણતર કરતાં વધુ છે, એની લાઈફ સાયકલ કેટલી છે, વધારે છે, જ્યારે ઈંટોને એટલું લાંબુ ચાલતું નથી. સ્ટોન વર્ક મોટા પ્રમાણમાં દેખાવા આપે છે, આને કારણે પથ્થરની ચણતરમાં જાહેર ઇમારતો અને સ્મારક કામોને પસંદ કરવામાં આવે છે, બીકોઝ સ્ટોન વર્ક જે છે એ બહુ સારું એવું અપીયરન્સ આપે છે બ્રિક વર્ક કરતાં. એટલે આપણે એને ક્યાં યુઝ કરીએ છીએ, તો કે જાહેર ઇમારતો, બરાબર, જેમ કે મોન્યુમેન્ટ્સ છે ત્યાં, અને સ્મારક કામો ત્યાં આગળ પણ આપણે એને યુઝ કરીએ છીએ. પથ્થર ચણતર વધુ પાણી ચુસ્ત પછી ઈંટ છે, બરાબર. કે પહેલા પાણી કોણ સૌથી વધારે શોષી શકે છે, તો કે પથ્થર. ઈંટ એના પછી આવે છે. પથ્થરના કામમાં વધુ સારી આર્કિટેક્ચર અસર આપી શકાય છે, બરાબર. એમાં કાર્વિંગ કરવું હોય, તમને યાદ હશે તો કે ટેમ્પલ્સ છે, બરાબર, મસ્જિદ છે, એ બધામાં આપણે ઇઝીલી કાર્વિંગ કરેલા સ્ટોન્સનો યુઝ કરીને અપિયરન્સ, આપણે આર્કિટેક્ચર અપિયરન્સ આપી શકીએ છીએ. તેને પ્લાસ્ટરની જરૂર પડતી નથી, જે અપિયરન્સ હોય એ જ અપિયરન્સ આપણે એમાં રાખી શકીએ છીએ. આ કારણે જાળવણી ખર્ચ પણ ઓછો થાય છે. પ્લાસ્ટરિંગ હોય તો આપણે કદાચ 2-3 વર્ષે તો ફરીથી પ્લાસ્ટરિંગ કરાવવું જ પડે. ઓકે, સ્ટોન મેસનરી ઇઝ સ્ટ્રોંગર ટુ બ્રિક મેસનરી ઓફ સેમ વોલ થિકનેસ, બરાબર. એ થિકનેસમાં સ્ટોન મેસનરી વધારે સ્ટ્રોંગર છે. ઇઝ ચીપર એટ પ્લેસીસ વેર સ્ટોન્સ આર અવેલેબલ. ધ લાઈફ ઓફ સ્ટોન્સ સ્ટોન મેસનરી ઇઝ મચ મોર ધેન બ્રિક મેસનરી. સ્ટોન વર્ક ગીવ્સ મેસિવ એપિયરન્સ ડ્યુ ટુ ધીસ પબ્લિક બિલ્ડિંગ્સ એન્ડ મોન્યુમેન્ટ્સ વર્ક્સ આર પ્રિફર્ડ ઇન સ્ટોન મેસનરી. ઓકે, ઓલ્સો સ્ટોન મેસનરી ઇઝ મોર વોટર ટાઈટ ધેન બ્રિક. બેટર આર્કિટેક્ચરલ ઇફેક્ટ્સ કેન બી ગીવન ઇન સ્ટોન વર્ક, રાઈટ. ઇટ ડઝ નોટ રિક્વાયર પ્લાસ્ટર. ડ્યુ ટુ ધીસ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લેસ બીકોઝ ઓફ ઇટ ડઝ નોટ રિક્વાયર.